નમસ્કાર. નવલા નોરતાના આ પાવન અવસરે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી છે. શેરી ગરબાના કાર્યક્રમો આપવાના શરૂ કર્યા એ પહેલાં, એટલે કે 1980થી અમે અમદાવાદની ઘણી બધી કલા સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. એ કલા સંસ્થાઓ કોરિયોગ્રાફીના ગરબાઓની રજૂઆત કરતી. નવરાત્રિના થોડા મહિના પહેલાં છોકરીઓ ભેગી થાય, ગરબાની પસંદગી થાય, એ ગરબાની બીટ્સ, એનું મ્યુઝિક, એનો ઓર્ડર નક્કી કરવામાં આવે, એના રિહર્સલ્સ થાય, અને ત્યારબાદ આમંત્રિતોની ઉપસ્થિતિમાં એની સ્ટેજ ઉપરથી રજૂઆત થાય. આવી ઘણી બધી કલા સંસ્થાઓ સાથે અમારે જોડાવાનું બન્યું અને દરેક વર્ષે નવી નવી રજૂઆત કરવાનો મોકો મળ્યો. આ ગરબાઓમાં માતાજીનો ગરબો હોય, તાળી ચપટીનો ગરબો હોય, બેડાનો ગરબો હોય, મટકીનો ગરબો હોય, ટીપણી હોય, જુગલબંદી હોય, રાજસ્થાની હોરી હોય, હુડો હોય, રાસ હોય, ખૂબ મજા આવતી. એ વખતે લગભગ 6-1 કલા સંસ્થાઓ સાથે અમારે જોડાવાનું થયું અને દરેક કલા સંસ્થાઓના 12 ગરબા, એટલે એક જ વર્ષમાં લગભગ 72-84 જેટલા ગરબાઓ શીખવા, ગાવા, કમ્પોઝ કરવાનો મોકો મળતો અને રજૂઆતનો મોકો મળતો. તો આ બધી વાતો તમારી સાથે શેર કરવી છે. આવો શરૂઆત કરીએ માતાજીના ગરબાથી. અવિનાશ વ્યાસના શબ્દો અને ગૌરાંગ વ્યાસનું સ્વર નિયોજન. નુપુર ઝંકાર સંસ્થા માટે આ ગરબો પ્રથમવાર રંગમંચ પરથી ગાવાનો મોકો મળ્યો હતો. આરતીને વિનંતી કરું કે એ ગરબો સંભળાવે. સામે કેમ કરી મીટ માડું કત્તા ધાત્રક દિનના દિન દિન ધાત્રક તુન્ના કત્તા ધાત્રક દિનના આજ મને કઈ એમ થાય કે ઉડતા પવન કેરા પાલવની
पकडूं के माड़े मारी क्या जाए नहीं। आज मने कहीं उठाए के ऊंचा आकाश ने बायो मा जकड़ूं के माड़ी मारी क्या जाए नहीं। विरह के रू दुखडूं सामे केम करी मीट माडू माडी। आवती काले एक नवोज गरबो लईने आपने मळीशुं। आ रजूआत आपने केवी लागी जरूर अमने जणावजो, आपनी कॉमेंट्स थकी लाइक करजो, शेर करजो। श्यामल सोमिल अमारू पेज छे। थैंक यू सो मच।